નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયરના ડિજિટલ પ્લેટફોર્મ પર હું પરેશ વિરડિયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે જે સિરીઝ ચાલુ કરી હતી જેમનો આજે આપણે ભાગ નંબર સો જોવા જઈ રહ્યા છે એટલે કે ધીમે 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 કરતાં આપણે આજે સોમાં ભાગે પહોંચી ગયા છીએ અને મિત્રો રોજ આપણે પાંચ સવાલ જે ખૂબ જ મહત્ત્વના હોય છે આગળની પરીક્ષામાં પણ પૂછાઈ ચૂક્યા હોય છે અને આની સાથે વિસ્તૃત સોલ્યુશન એટલે કે વિસ્તૃત વિશ્લેષણ આપણે આ પ્રશ્નો છે એમાં જોઈ રહ્યા છીએ તો મિત્રો શરૂઆત કરતાં પહેલાં ચેનલ ઉપર નવા હોય અને હજી સુધી જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે ચેનલ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલા બે લાઇકોનને પ્રેસ કરો જેથી કરીને અમારા દ્વારા જે પણ કોઈ નવી માહિતી અપલોડ કરવામાં આવે એ સૌપ્રથમ નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે તો વાત કરીએ મિત્રો પ્રથમ પ્રશ્નની તો આ પ્રથમ પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ જેનો નામ પવિત્ર ધામ પાલિતાણા કેટલા દેરાસરો છે પાલિતાણામાં કેટલા દેરાસરો છે ઓપ્શન એ આપ્યો છે પાંચસો ત્રીસ ઓપ્શન બી આપ્યો છે આઠસો ત્રેસઠ ઓપ્શન સી આપ્યો છે સાતસો બ્યાસી અને ઓપ્શન ડી બસો તો કયો જવાબ આવશે મિત્રો તો કે ભાઈ ઓપ્શન બી આઠસો ત્રેસઠ છે એ દેરાસરો જૈન ધર્મના આવેલા છે ક્યાં કણે પાલીતાણામાં ક્યાં એવું ભાવનગર શહેરમાં ભાવનગર જિલ્લામાં આવેલું છે અને કઈ નદીના કિનારે તો કે શૈત્રુંજય નદીના કિનારે આવેલું છે આ સિવાય વાત કરીએ મિત્રો તો કે પાલીતાણા છે એનું જૂનું નામ શું છે તો કે પાદલીપુર શું છે તો કે પાલીતાણાનું જૂનું નામ છે પાદલિપ્ત પૂર તરીકે ઓળખવામાં આવે છે અહીંયા નામ પ્રથમ તીરકર ઋષભદેવનું પણ સમાધિ આવેલી છે એટલે કે જૈન દેરાસર આવેલું છે જેનું નામ શું છે તો કે ભાઈ ઋષભદેવ અથવા બીજું નામ છે આદિનાથ તરીકે ઓળખાય છે જે મિત્રો જૈન ધર્મના ટોટલ કેટલા થઈ ગયા તો કે ભાઈ તીર્કરો ચોવીસ તીર્થકરો થઈ ગયા એમાંના પ્રથમ કયા હતા મહત્ત્વના ઋષભદેવ અથવા આદિનાથ તરીકે પણ ઓળખવામાં આવે છે બંને નામ એમના જ છે એટલે ધ્યાન રાખીશું અને અહીંયા આર પહાણના પથ્થરોમાંથી ઘણી બધી મંદિરો બનાવેલા છે અને આ ફેક ડેટાનો સવાલ છે એટલે ધ્યાન યાદ જ રાખવાનો છે આઠસો ત્રેસઠ દેરાસરો આવેલા છે કયા જિલ્લામાં એવું છે તો કે ભાઈ પાલીતાણા છે ભાવનગર જિલ્લામાં આવેલું છે એમ કહી શકાય સૌથી વધારે કોઈ મંદિર ધરાવતું શહેર હોય તો કયું છે પાલીતાણા છે આગળ જોઈએ બીજો પ્રશ્ન આપ્યો છે કે ભાઈ પ્રેસની સ્વતંત્રતા માટે બંધારણની કઈ કલમ છે એટલે કે જે પ્રેસ જે વર્તમાન છે પત્રો છે એમની સ્વતંત્ર સ્વતંત્રતા માટે બંધારણમાં કઈ અનુચ્છેદ છે એની જોગવાઈ કરવામાં આવી છે ઓપ્શન એ ઓગણીસ ઓપ્શન બી અનુચ્છેદ નંબર વીસ ઓપ્શન સી અનુચ્છેદ નંબર એકવીસ અને ઓપ્શન ડી અનુચ્છેદ નંબર બાવીસ તો કઈ આવશે મિત્રો તો કે ભાઈ ઓપ્શન એ જવાબ આવશે એટલે કે ઓગણીસ નંબરની જે અનુચ્છેદ છે એ અંતર્ગત પ્રેસને છે એ શું કરવામાં આવ્યો છે અધિકાર આપવામાં આવ્યો છે પણ મિત્રો ઘણી વખત આપને પેટા કલમો પણ પૂછાતી હોય છે અનુચ્છેદ છે ઓગણીસ અંતર્ગત સાત પેટા કલમો આવેલી હતી કેટલી સાત એટલે કે અધિકારો કેટલા છે સાત હતા પણ એક છે એ રદ કરવામાં આવ્યો છે તો બાકીના કયા કયા છે તો કે ભાઈ પહેલી જોવા જઈએ તો કે ભાઈ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા એટલે કે પ્રેસની સ્વતંત્રતા આ જ અંતર્ગત આવશે મિત્રો વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા અંતર્ગત જ પ્રેસ જે છે એની સ્વતંત્રતા આવશે બીજા નંબરનો બીજો ભાગ છે ઓગણીસ બી ઓગણીસ બી અથવા ઓગણીસ બે કોઈપણ રીતના તમને પૂછી શકે શાંતિથી ભેગા થવાની અધિકાર ઓપ્શન ત્રીજો છે એ શું છે તો કે સંગઠન રચવાનો પછી ચોથી છે શું હતો તો કે ભાઈ હરવા ફરવાનો પાંચમો છે જે કયો છે તો કે ભાઈ સ્થાયી થવાનો છઠ્ઠો તો કે રદ કરવામાં આવ્યો છે અને સાતમો કયો છે તો કે વેપાર વાણિજ્યનો એટલે કે વેપાર કરવાનો અધિકાર તો આ અંતર્ગત ઓગણીસ મી જે અનુચ્છેદ છે મિલકત સંબંધી હતો જેને ક્યારે રદ કરવામાં આવ્યો તો કે ચુમ્માલીસમો બંધારણીય સુધારો ચુમ્માલીસમો બંધારણીય સુધારો સાલ છે ઓગણીસો માં છે આ છઠ્ઠા નંબરનો જે મૂળભૂત અધિકાર હતો એને શું કરી દેવામાં આવ્યો રદ કરી દેવામાં આવ્યો તો હાલમાં કેટલા છે તો કે છ છે પણ એ સમય કેટલા હતા સાત હતા પહેલો વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા બીજું શાંતિથી ભેગા થવાની સ્વતંત્રતા ઓપ્શન્સ ત્રીજો આપ્યો છે સંગઠન રચવાની સ્વતંત્રતા ચોથું હરવા ફરવાની સ્વતંત્રતા પાંચમું સ્થાયી થવાની સ્વતંત્રતા અને છઠ્ઠું શું આપ્યું છે રદ કરેલો છે અને સાતમું શું આપ્યું છે તો કે કોઈ પણ જગ્યાએ વેપાર વાણિજ્ય કરવાની ક્ષત્રા એટલે કે ભારતના કોઈ પણ ખૂણે જઈને તમે વેપાર વાણિજ્ય કરી શકો છો તો આ બધા અધિકાર તમને આપેલા છે અનુચ્છેદ નંબર ઓગણીસ અંતર્ગત આ સિવાય બાકીને અનુચ્છેદ છે એમની વાત કરી દઈએ તો કે ભાઈ વીસમી અનુચ્છેદ છે એ સેના માટે છે તો કે ગુના માટે દોષિત કરાવવા અંગે રક્ષણ એટલે કે ગુના માટે દોષિત કરાવવા અંગેની રક્ષણની માહિતી આપી છે એટલે કે કોઈ પણ વ્યક્તિ છે એ ગુનો ક્યારે કર્યો કહેવાય તો કે ભાઈ જ્યારે એ સમયે કોઈ કાયદો એ સમયે કાયદો હોય અને એનો જો ભંગ કર્યો હોય તો જ ગુનો કર્યો કહેવાય કે એ ભવિષ્યમાં એનો કાયદો બનાવવામાં આવશે અને અત્યારથી કોઈ એવી બાબતે કૃષ્ણ કરે છે તો એ ગુનો કર્યો કહેવાશે નહીં તો યા આ રાખીશું આ સિવાય કોઈ ગુના માટે એક વખત જ સજા થઈ શકે એનાથી વધારે ના થઈ શકે આવી બધી જ જોગવાઈ છે ઈ આપી છે તો કે ભાઈ અનુચ્છેદ નંબર વીસની અંતર્ગત અનુચ્છેદ નંબર એકવીસ શું કે છે તો કે જીવન જીવવાનો અધિકાર અને અનુચ્છેદ નંબર શું કે છે બાવીસ તો કે ધરપકડ અને અટકાયત સામે રક્ષણ એટલે કે ધરપકડ અને અટકાયત સામે રક્ષણ તો કે જ્યારે પણ કોઈ વ્યક્તિની ધરપકડ થાય સામાન્ય ગુનાની વાત છે મિત્રો પણ કોઈ ગુનો જેવો હોય તો એમને આ બાબત લાગુ પડતી નથી કે સામાન્ય ગુનામાં ધરપકડ થાય કોઈ પણ વ્યક્તિને પહેલાં તો ધરપકડનું કારણ બતાવવું પડશે બીજું ચોવીસ કલાકની અંતર્ગત મેજિસ્ટ્રેટની સામે શું કરવો પડશે એમને રજૂ કરવો પડશે જે તે ગુના માતાગત પણ આમાં ટ્રાવેલિંગ સમય છે શું કરી દેવામાં આવશે બાદ કરી દેવામાં આવશે ફોર એક્ઝામ્પલ જોઈએ તો કે કોઈ વ્યક્તિ છે એ ગુજરાતમાં ગુનો કરીને ક્યાં જતો રહ્યો છે તો કે ભાઈ દક્ષિણ ગુજ ભારતમાં જતો રહ્યો છે એટલે કે કર્ણાટકમાં જતો રહ્યો છે બેંગ્લોરમાં જતો રહ્યો છે તો ત્યાં વ્યક્તિને પકડતા એમની પીછો કરતાં ત્યાં પોલીસ પકડી લે છે પણ ત્યાંથી અહીંયા લાવતા બે દિવસ નીકળી જાય અથવા એક દિવસ જતો રહે છે તો આ એક દિવસ ગણવામાં આવશે નહીં પછી અહીંયા લાવ્યા પછીને ચોવીસ કલાક ગણવામાં આવશે એટલે ધ્યાન રાખીશું આ રીતના તો આવા કંઈક અધિકારો આપણે મૂળભૂત અધિકાર અંતર્ગત આપવામાં આવ્યા છે બીજું જોઈએ ત્રીજો પ્રશ્ન જોઈએ કે ભાઈ બે અક્ષાંશ વચ્ચેનો તફાવત કેટલો હોય ઓપ્શન એ ચાર મિનિટ ઓપ્શન બી એકસો અગિયાર કિલોમીટર ઓપ્શન બી ચાલીસ મિનિટ અને ઓપ્શન ડી સો કિલોમીટર તો હવે આપને સવાલ આપ્યો છે ભાઈ અક્ષાંશ પહેલાં તો અક્ષાંશ એટલે શું રેખાંશ એટલે શું તો મિત્રો આમની ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરી ચૂક્યા છીએ એ ના જોયા હોય તો તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો હવે અક્ષાંશ એટલે શું તો કે પૃથ્વીના ગોળા ઉપર પૃથ્વીના ગોળા ઉપર આ પૃથ્વીના ગોળા ઉપર આડી કાલ્પનિક રેખા આને શું કહેવાય તો કે અક્ષાંશ કહેવાય છે અક્ષાંશ એટલે શું થશે તો કે ભાઈ આડી કાલ્પનિક રેખા એને અક્ષાંશ કહેવાય છે હવે આ અક્ષાંશ શું કહેવાય જીરો વચ્ચેની મધ્યમાં છે એને આને ત્રેવીસ પોઈન્ટ પાંચે શું કહેવાય અને આ ત્રેવીસ પોઈન્ટ પાંચે શું કહેવાય એમની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ એટલે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે હવે આ કાલ્પનિક રેખા છે એમનો શું કહેવાય છે અક્ષાંશ કહેવાય છે અને ઊભી કાલ્પનિક રેખા છે એને શું કહેવાય છે રેખાંશ કહેવાય છે તો હવે ધ્યાન રાખીશું કે ભાઈ આપણે એ સવાલ શું પૂછવો છે તો કે બે અક્ષાંશ વચ્ચે તો કે અક્ષાંશ એટલે કે આ બે વચ્ચે એકસો અગિયાર કિલો મીટર પણ જ્યારે રેખાંશની વાત કરવામાં આવે મિત્રો ત્યારે આ બે રેખાંશ વચ્ચે છે એ ડિસ્ટન્સ કેટલું હોય છે મિનિટમાં માપવામાં આવે છે કેટલું તો કે ચાર મિનિટ હવે જોઈએ મિત્રો તો કે ભાઈ આપને ખ્યાલ હોય તો ત્યારે આપણે ચર્ચા કરી હતી તો કે ભાઈ આ પૂર્વ છેડો છે અને આ કયો છે પશ્ચિમ છેડો છે તો પૂર્વ છેડો અને પશ્ચિમ છેડાના ભારતની જ વાત કરું છું ખાલી ભારતની વાત સમજો આ ભારતનો કોઈ એક નકશોની વાત કરી લઈએ તો કે ભાઈ પૂર્વ છેડો અને પશ્ચિમ છેડાની વાત કરીએ તો કે ભાઈ આ ડીપ આ સ્થળ અને આ સ્થળની વચ્ચે છે એ ડિસ્ટન્સ કેટલું સમયનું છે તો કે બે કલાકનું છે એનું કારણ શું છે તો કે ભાઈ એવરેજ આડી અક્ષાંશો છે એ કેટલી આવેલી છે ત્રીસ આવેલી છે એટલે કે એક એકને પસાર થતાં આપ એક રેખાંશ મિત્રો રેખાંશ કેટલી આવેલી છે ત્રીસ આવેલી છે તો આ એક રેખાંશને પસાર થતા સમય કેટલો લાગશે ચાર મિનિટ કેટલો થશે તો કે ચાર મિનિટ તો આ ચાર મિનિટ અંતર્ગત હવે ચાર ગુણ્યા ત્રીસ કરીએ તો કેટલી મિનિટ થાય એકસો વીસ મિનિટ થાય અને કલાકમાં કરીએ તો બે કલાક એટલા માટે આ પૂર્વ છેડો અને પશ્ચિમ છેડા વચ્ચે સમયનો તફાવત કેટલો છે તો કે ભાઈ બે કલાકનો રહેલો છે એટલે આ ધ્યાન રાખીશું મિત્રો ક્લિયર થાય છે તો કે ધ્યાન રાખીશું કાંઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં અવશ્ય કહી શકો છો જેથી કરીને આપણે એક સેપરેટ અક્ષાંશ અને રેખાંશ વિશેની માહિતીનો વિડીયો બનાવીશું તો આમાં આપણે જવાબ શું આવશે બે રેખાંશ વચ્ચે પૂછ્યું છે તો એકસો અગિયાર કિલોમીટર અને જો બે સોરી મિત્રો બે અક્ષાંશ વિશે કીધું છે તો એકસો અગિયાર કિલોમીટર અને બે રેખાંશ વિશે પૂછાય તો એકસો ચાર મિનિટની વાત છે પણ જો એમાં પણ પૂછાય તો એકસો અગિયાર પોઈન્ટ પાંચ કિમી આવશે ક્લિયર થાય છે તો આટલી માહિતી આપણે આ સવાલમાંથી યાદ રાખીશું ચોથો જોઈએ પડો વઝાડવો રૂઢિપ્રયોગનો અર્થ આપો ઓપ્શન એ ઝઘડો કરવો ઓપ્શન બી ઢંઢેરો પીટવો ઓપ્શન સી સમાધાન કરવું ઓપ્શન ડી જાહેરાત કરવી તો કયું આવશે તો કે ભાઈ ઓપ્શન સી સમાધાન કરવું પડો વજાડવો હવે મિત્રો આવા રૂઢિપ્રયોગ ઘણા બધાના આપણે અલગથી વિડીયો બનાવ્યા છે કે જે પરીક્ષાની દૃષ્ટિએ મોસ્ટ આઈએમપી છે આવા વિડીયો પણ આપણે બનાવેલા છે તો તમે ગુજરાતી વ્યાકરણના પ્લેલિસ્ટમાં જઈને સંપૂર્ણ આવા જેટલા પણ રૂઢિપ્રયોગ સમાનાથી વિરોધાર્થી શબ્દસમૂહ કહેવતો એમના ભાગ તમે જોઈ શકો છો જે તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી બની રહેશે આગળ જોઈએ પાંચમો છે કે ભાઈ એમએસ વર્ડ ફાઇલમાં ફાઇલની પ્રિન્ટ લેતી વખતે બાઇડિંગ સાઇઝની જગ્યા છોડવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે એટલે કે જે તમારે કોઈ પણ ફાઇલ હોય ફાઇલ હોય એમએસ વર્ડની એને તમારે પ્રિન્ટ કાઢવી છે પણ એમાં બાઇડિંગ ફરતી જગ્યા રહેવી જોઈએ બુક બાઇડિંગ કરવા માટેની તો એના માટે કયું ફંક્શન ઉપયોગ કરશો ઓપ્શન એ લેફ્ટ ઓપ્શન બી રાઈટ ઓપ્શન બી ઓપ્શન સી બિન્ડર અને ઓપ્શન ડી ગટર તો કયું આવશે તો કે ભાઈ ઓપ્શન ડી ગટર આવશે એટલે ધ્યાન રાખીશું કે ભાઈ એમએસ વર્ડની જે પણ ફાઇલ હોય એને પ્રિન્ટ લેટતી વખતે જો એને આપણે બુક બાઇડિંગની જે જગ્યા છોડવી હોય તો એના માટે કયો ઓપ્શન આપણે સિલેક્ટ કરીશું તો કે ગટર નામનો ઓપ્શન છે એ સિલેક્ટ કરીશું ખ્યાલ રાખશું તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું વધારે માહિતી આગળના ભાગમાં જોઈશું જય હિન્દ જય ભારત અસ્તુ